હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ દોસ્તો આજના વિડીયોમાં હું કેટલીક બ્યુટી ટિપ્સો વિશેની વાત કરવાની છે જે તમારા માટે એટલે કે તમારા રોજિંદા જીવનમાં મદદગાર બનશે આ બ્યુટી ટિપ્સો તમને કાયમ માટે મદદરૂપ થશે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં જો તમે મારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલનું નામ છે સ્માર્ટ ગુજરાતી ટિપ્સ એને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરી દેજો બેલ પ્રેસ કરવાથી તમને મારા આવનાર વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે શરૂઆત કરીએ વિડીયોની ઘણી મહિલાઓને ચહેરાનો કલર અને હાથ અથવા તો શરીરનો કલર અલગ હોય છે ઘણા વ્યક્તિઓને ચહેરો ગોરો હોય છે તો શરીરનો કલર એટલે કે ગરદનથી નીચેનો ભાગ કાળો હોય છે તો ઘણા વ્યક્તિને શરીરનો ભાગ ગોરો હોય છે તો ચહેરો બિલકુલ કાળો હોય છે આવું શા માટે થાય છે અને આ કલર એક સમાન રાખવા માટે શું કરવું જોઈએ એના વિશેની આજે હું ટીપ્સ આપીશ તમારા હાથની ત્વજા તથા શરીરની ત્વજા એક સમાન રાખવા માટે તમારે ચણાનો લોટ લેવાનો છે એમાં થોડી મલાઈ મિક્સ કરવાની છે અને સાથે એક ચપટી જેટલી હળદર મિક્સ કરવાની છે પછી જે પણ ભાગ શ્યામ દેખાતો હોય શરીરનું જે પણ અંગ શ્યામ કલરનું દેખાતું હોય એ જગ્યા પર લગાવીને હલકા હાથે મસાજ કરવાની છે મસાજ કર્યા બાદ પંદર મિનિટ સુધી સુકાવા દો ત્યારબાદ એને ક્લીન કરી લો આ ઉપાય તમે દિવસમાં એકવાર જરૂરથી કરો જેનાથી તમને ખૂબ જ ઝડપી ફાયદો થશે એટલે કે તમારા શરીરનો કલર અને તમારા ચહેરાનો કલર એક સમાન બની જશે મહિલાઓની ફરિયાદ હોય છે કે મેનિક્યોર કરાવ્યા બાદ તરત નખમાં દુખાવો થાય છે અને નખ એટલા બધા સારા દેખાતા પણ નથી અને નખમાં નબળાઈ આવી જાય છે એનું કારણ શું છે મેનિક્યોર નખ સ્વચ્છ અને હાથ સ્વચ્છ રાખવા માટે કરવામાં આવે છે તેમ છતાં મજબૂત થાય એ માટે તેને મસાજ પણ કરવામાં આવે છે એટલે કે નખ મજબૂત થાય એના માટે મસાજ કરવામાં આવે છે જો તમે જ્યારે મેનિક્યોર કરાવ્યું હશે ત્યારે હાથ અને નખ પર મસાજ કરતી વખતે વધારે દબાણ આપવામાં આવ્યું હોય અને તેના લીધે તમને નખમાં દુખાવો થતો હોય તદ ઉપરાંત તમારા શરીરમાં કેલ્શિયમ ઓછું હોય તો તેના કારણે પણ નખમાં દુખાવો થતો હોય છે એવું ન બની શકે એના માટે તમારે કેલ્શિયમયુક્ત ભોજન ખાવું જોઈએ અને સાથે પાર્લરમાં જાઓ અને મેનિક્યોર કરાવો ત્યારે જે બેન મેનિક્યોર કરે છે જે પાર્લરવાળા બેન એમને સલાહ પણ આપો કે ખૂબ દબાણ ન કરે એટલે કે દબાણ આપ્યા વગર નખની મસાજ કરે એટલે કે મેનિક્યોર કરે તો તમારા નખનો દુખાવો નહીં થાય ઘણી મહિલાઓ તથા ભાઈઓ વાળમાં મહેંદી લગાવતા હોય છે આ મહેંદી લગાવ્યા બાદ થોડા સમયમાં જ એના વાળ જે સફેદ હોય એ વાળ પર કેસરી કલર આવી જાય છે મહેંદી લગાવવાથી સમય આવતા કેસરી કલર દેખાય છે વાળમાં આ કલર શા માટે દેખાય છે એની જાણકારી આપીશ અને કાળા જ વાળ દેખાવા માટે શું અપ્લાય કરવું જોઈએ એની પણ માહિતી આપીશ તો વાળમાં મહેંદી લગાવ્યા બાદ તમારા વાળ કેસરી થતા હોય જે પણ વાળ વાઇટ છે એ જગ્યા પર જો કેસરી વાળ દેખાતા હોય તો તમારે મહેંદીના બદલે આમળા પાવડર અને સાથે ત્રિફળા પાવડર ભેરવીને તેને રાત્રે લોખંડના વાસણમાં પલાળી દો ચાની થોડી પત્તી ઉકાળીને આ પાણીમાં એટલે કે આ પાવડરમાં ભેળવી દો બીજા દિવસે આ પેસ્ટ વાળમાં લગાવીને સુકાઈ જાય એટલે સાદા પાણીથી સારી રીતે વાળ ધોઈ નાખો તે પછી વાળ કોરા થવા દો આ પેસ્ટ વાળમાં લગાવવાથી તમારા વાળ કાળા દેખાશે અને મહેંદીનો કેસરી રંગ પણ નહીં દેખાય તદ ઉપરાંત વાળ ચમકદાર લાંબા અને શિલ્કી દેખાશે જે વ્યક્તિના વાળ વાઇટ હોય એટલે કે સફેદ હોય જો એ વ્યક્તિ મહેંદીના બદલે આ ઉપાય અજમાવે તો તેને ઘણો ફાયદો થશે ઘણી મહિલાઓની ફરિયાદ હોય છે કે તે લિપસ્ટિક લગાવે છે સારી કંપનીની અને સારી રીતે તો છતાં પણ થોડા સમયમાં એ લિપસ્ટિકનો કલર ઝાંકો થઈ જાય છે આ કલર શા માટે ઝાંકો થઈ જાય છે એના વિશેની પૂરી માહિતી આપીશ અને સાથે આ લિપસ્ટિક લોંગ લાસ્ટિંગ રાખવા માટે શું કરવું જોઈએ એના વિશેની પણ માહિતી આપીશ તમે લિપસ્ટિક લગાવો પછી થોડા સમયમાં જ એ લિપસ્ટિક ઝાંકી થઈ જતી હોય તો કદાચ તમે હોઠ પર જીભ ફેરવતા હશો એટલે કે એવી ટેવ હશે તમને જીભ ફેરવવાની વળી તમે મેટ લિપસ્ટિકનો ઉપયોગ કરતા હોય તો પણ તમને થોડા સમય પછી ઝાંકી દેખાતી હોય છે જો તમે ઈચ્છતા હોય કે તમારી લિપસ્ટિક લાંબા સમય સુધી ચાલે અને તમારી લિપસ્ટિકનો કલર ઝાંકો ન થાય તો તમારે એના માટે શું કરવું જોઈએ તો તમારી જીભને તમારા હોઠ સાથે ન ચોંટાડવી જોઈએ એટલે કે ફેરવી ન જોઈએ તમારી જીભ જો તમારા હોઠ સાથે ફેરવાશે તો એ સાથે લિપસ્ટિકનો કલર પણ લેતી જશે અને સાથે બીજી ટીપ્સ આપી દઉં કે લોંગ લાસ્ટિંગ લિપસ્ટિક રાખવા માટે લિપસ્ટિક લગાવ્યા બાદ હોઠ ઉપર વોલ્યુમ લિપ્સ ગ્લો લગાવી લો અને જો તમારા લિપસ્ટિક લોંગ લાસ્ટિંગ રાખવી હોય તો જીભને તમારા હોઠ પર ફેરવશો નહીં એનાથી એટલે કે એ આદતથી દૂર રહો અને સાથે તમારી લિપસ્ટિક સારી કંપનીનો ઉપયોગ કરો તમારી હોઠની સુંદરતા તો વધશે જ સાથે તમારી લિપસ્ટિક લોંગ લાસ્ટિંગ પણ રહેશે અને તમારા હોટ પર કોઈ હાનિકારક ફોલની અથવા તો ખંજવાળ પણ નહીં આવે જો તમે સારી કંપનીની લિપસ્ટિક ઉપયોગ કરશો તો કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય હોટ પર ઘણી મહિલાઓની ફરિયાદ હોય છે કે અપર લિપ્સ પર ખૂબ જ રૂવાટી હોય છે એટલે કે મૂછ હોય છે તો એ રૂવાટી છુપાવવા માટે શું કરવું જોઈએ ઘણી મહિલાઓ કહે છે કે તે થ્રેડિંગ દ્વારા રૂવાટીને કાઢી નાખે છે પરંતુ ઘણીવાર મહિલાઓનું કહેવું છે કે એ રૂવાટી કાઢવાથી એ ભાગ પર એટલે કે અપર લિપ્સ પર લાલ કલરનો સોજો આવી જાય છે અથવા તો કાળા કલરના ડાક પડી જાય છે તો એ અપર લિપ્સના વાળ છુપાવવા માટે શું કરવું જોઈએ એના વિશેની હું માહિતી આપીશ તમારા અપર લિપ્સની રૂવાટીના વાળ કદાચ જાડા હોય તો તેને થ્રેડિંગ કરાવશો નહીં વાળ વધારે ખેંચાય છે જેનાથી લાલ થઈ જાય છે ત્વજા અને સાથે કાળી પણ થઈ જાય છે અન્ય ઉપાય કરતી વખતે થ્રેડિંગ કરાવવાના બદલે બ્લીચિંગ કરાવો એટલે કે ચહેરા પર બ્લીચ કરાવો ત્યારે અપર લિપ્સ પર બ્લીચ કરાવો એનાથી તમારી રૂવાટીનો કલર આછો થઈ જશે એના બદલે જો તમે આ રૂવાટીને હંમેશા માટે દૂર કરવા માંગતા હોય આ વાળને દૂર કરવા માંગતા હોય તો તમારે ચણાના લોટમાં થોડું દૂધ મિક્સ કરીને આ પેસ્ટને હળવા હાથે અપર લિપ્સ પર લગાવો અને ત્યારબાદ આ રૂવાટીને એટલે કે અપર લિપ્સ પર થોડું ઘસો મસાજ કરો મસાજ કરવાથી તમારા અપર લિપ્સના વાળ થોડા બહાર નીકળશે એક સાથે બહાર નહીં નીકળે પરંતુ થોડા થોડા નીકળશે આ ઉપાય જો તમે રોજ કરશો તો તમને રૂવાટી ધીરે ધીરે દૂર થઈ જશે અને તમારી અપર લિપ્સ બિલકુલ ક્લીન થઈ જશે રૂવાટી વગરની થઈ જશે આ ઉપાય દરરોજ કરવો જોઈએ જે વ્યક્તિને અપર લિપ્સ પર વધુ પ્રમાણમાં રૂવાટી એટલે કે વાળ હોય તેમણે આ ઉપાય દરરોજ કર કરવો જોઈએ ઘણી મહિલાઓની ફરિયાદ હોય છે તેમનો આઈબ્રોનો શેપ તો સારો છે પરંતુ તેમની આઈબ્રો પરના વાળ ખૂબ જ ઝાંકા છે એટલે કે ઓછા છે જેના કારણે તેમનો ચહેરો આકર્ષિત દેખાતો નથી અને સાથે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો તમારે આઈબ્રોના વાળ આછા હોય તો તમારે રોજ રાત્રે સૂતા પહેલાં આઈબ્રો ઉપર દિવેલ લગાવો દિવેલ લગાવવાથી વાળનો ગ્રોથ વધશે અને તમારા વાળ થોડા જાડા પણ થશે આઈબ્રો ભરાવદાર દેખાવા માટે આ ઉપાય રાત્રે સૂતા પહેલાં દરરોજ કરો અને જો તમે આઈબ્રો કઢાવી હોય અને ત્યારબાદ તમે બહાર નીકળો અથવા તો તમે આઈબ્રો ભરાવદાર દેખાવા માંગતા હોય તમારી આઈબ્રોને તો તમારે આઈબ્રો પેન્સિલનો ઉપયોગ કરવો જોઈએ આઈબ્રો પર જેનાથી કાળો કલર દેખાશે જેથી તમારી આઈબ્રો ભરાવદાર દેખાશે તો આ ઉપાય કરો અને રાત્રે સૂતા પહેલાં દિવેલ તો જરૂરથી લગાવો આઈબ્રોના વાળ ઉપર જેનાથી તમારો એનો એટલે કે આઈબ્રોનો ગ્રોથ વધશે અને તમારી આઈબ્રો ખૂબ જ સુંદર અને આકર્ષિત પણ દેખાશે એની સાથે તમારો ચહેરો પણ સુંદર દેખાશે અને સાથે સાથે પાર્લરમાં જાઓ આઈબ્રો કઢાવો ત્યારે કહો કે સુંદર શેપ આપે આઈબ્રો પર જેથી કરીને તમારો ચહેરો આકર્ષિત બને દોસ્તો આ હતો મારો આજનો વિડીયો આજના વિડીયોમાં મેં ઘણી મહત્વની ટીપ્સો આપી છે જે તમારા રોજિંદા જીવનમાં એટલે કે બ્યુટી કેર રોજિંદા જીવનમાં મદદગાર બનશે દોસ્તો મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી એક લાઈક આપજો અને સાથે તમારા મિત્રો તથા સગા સંબંધી સાથે શેર કરજો અને સાથે મારા વિડીયોને જોજો પણ અને બીજા સાથે શેર પણ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો